Hello friends, welcome all in the fourth part of chapter number 5, limit continuity and differentiability from 12th science and CRT. Last session ni andar apde swadhyay ni saruvat kari ane ema ghana bata questions ni vaat kari last third sessions ni andar, three sessions ni andar, okay? So ene agar continue kariye, jem agar kitu che tem questions bo jagatiya na che, method par dhyan aapjo proper, okay? Ane pehlu ke jo subscribe karvanu baki hoy to chala subscribe karo. लाइक करजो અને શેર કરવાનું ભૂલતા નહીં કે જેથી બીજા સ્ટુડન્ટ્સ ને પણ આ સિચ્યુએશન માં કે જે આ બધી જગ્યા ઓનલાઈન ચાલે છે એમાં કઈક હેલ્પફુલ થઈ શકે. ઓકે, સો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. ચલો હવે છેલ્લે આપણે 12 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરી. 13 નંબરનો ક્વેશ્ચન તમારાથી સોલ્વ થઈ જશે, રાઈટ? સો આજના સેશનમાં નંબર 1, નંબર 14 ક્વેશ્ચન એવો જ છે કે નીચેના વિધેયો માટે સાતત્ય ચર્ચો. ભાઈ આના પહેલાનો જે ક્વેશ્ચન હતો એમાં કીધું હતું કે વિધેયો માટે અસતત બિંદુ થાય તે શરતો. અહીંયા કીધું છે સાતત્ય ચર્ચો, બરાબર છે? તો અહીંયા સૌથી પહેલું જે વિધેય તમને આપ્યું છે, બરાબર, એ 0 થી 1 ની વચ્ચે છે, 1 થી 3 ની વચ્ચે છે અને 3 થી 10 ની વચ્ચે છે, બરાબર છે? હવે જ્યારે 0 થી 1, 1 થી 10, 1 થી 3 અને 3 થી 10 હોય તો પહેલા આપણે ગ્રાફ ચેક કરી લઈએ. જોજો, બહુ ધ્યાનથી સમજજો. તો ગ્રાફ કેવી રીતે બનશે? પહેલા તો 0 થી 1 ની વચ્ચેનો જ ગ્રાફ આપણે ચેક કરવાનો છે, બરાબર છે? અને કોન્સ્ટન્ટ જ છે ગ્રાફ પણ. આપણે અહીંયા વિચારી લઈએ કે માની લો કે અહીંયા 0 થી 1, 1 થી 3 અને 3 થી 10, બરાબર છે? માની લો કે અહીંયા 3 છે જવાબ, અહીંયા 4 છે અને અહીંયા 5 છે. તો 0 થી લઈને 1 માં વિધેયનો જવાબ 3 જ આવે છે, બરાબર છે? એટલે આપણે ગ્રાફ જો બનાવીએ તો 0 પર પણ 3 ને 1 પર પણ 3 ને વચ્ચે પણ 3 જ જવાબ હશે, એટલે કંઈક આ રીતે સરળ હશે. અહીંયા હું બબલ ફિલ કરી દઉં બીકોઝ 1 અને 0 બંને લેવાના છે. જ્યારે 1 થી 3 હશે તો જવાબ 4 આવે છે, એટલે એનો મીનિંગ કે ગ્રાફ તમને અહીંયા કસે મળશે લાઈક ધીસ. પણ 1 નથી લેવાનું અને 3 નથી લેવાનું. અને 3 થી 10 માં તમારે તમને જવાબ મળે છે 5, એનો મીનિંગ કે અહીંયાથી કઈક આ રીતે જશે. પણ અહીંયા પણ ડોટ, અહીંયા પણ ડોટ, રીઝન 3 પણ લેવું પડશે અને 5 પણ લેવું પડશે, બરાબર છે? તો ક્લિયર છે કે અહીંયા જે તમને પોઈન્ટ કટ થાય છે એ અહીંયા તમને અસતત મળશે અને બીજું આ પોઈન્ટ પર અસતત મળશે. બીજું અગત્યનું કે અહીં જે વિધેય છે તે વ્યાખ્યાયિત ક્યાં થશે, તો કે માત્ર 0 થી 10 ની વચ્ચે જ વ્યાખ્યાયિત થશે. એટલે તમારે જે કન્ટિન્યુટી ચેક કરવાની છે, બરાબર, એ કન્ટિન્યુટી માત્ર ને માત્ર કોની વચ્ચે લેવાની છે? 1 પર અને 3 પર જ ચેક કરવાની છે. ઓકે, ચાલો. એટલે અસતત પોઈન્ટ કયા પર છે? જોજો મિત્રો, 0 થી સ્ટાર્ટ કરતા કરતા 1 સુધી આવો છો તો ગ્રાફ તમે સતત ડ્રો કર્યો. હવે 1 થી તમે હાથ રેઝ કર્યો અને તમે આગળ ગયા તો અહીંયા તમને જે ગેપ મળે છે, બરાબર છે, આ ગેપ જે છે એ ઇન્ડિકેટ શું કરે છે? તો કે ઇન્ડિકેટ એવું કરે છે કે 1 પર સાતત્ય નથી, બરાબર છે? એ જ રીતે તમે હજુ આગળ જાઓ તો 1 થી 3 માં પ્રોબ્લેમ નથી, પણ પાછું તમે જેવું 3 પર આવ્યા તો પાછો તમારે હાથ ઊંચકવો પડે, બરાબર? એટલે અહીંયા આપણે કયા કયા કેસ લેવા પડશે? તો કે પહેલો કેસ કે 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ સી લેસ ધેન 1. ચાલો જોજો, સમજો. 0 less or equals to c less than 1. હવે આ કેસમાં વિધેયનો તો જવાબ ફિક્સ જ છે, કેટલો? તો કે 3, બરાબર છે? તો જોજો, સમજજો. તો f of c બરાબર 3 તથા limit x tends to c fx બરાબર limit x tends to c 3, એટલે આન્સર 3 મળી જશે. એનો મીનિંગ કે limit x tends to c fx બરાબર f of c હોવાથી તમે કહી શકશો, કહી શકાશે કે f હોવાથી f એ x belongs to 0 થી 1 પર સતત થાય. ચાલો સમજી લેજો. ઓકે, ચાલો હવે કેસ નંબર 2 લઈએ. કેસ નંબર 2 માં આપણે લઈશું c is equals to 1. અને જ્યારે તમે c is equals to 1 લો ત્યારે તમારે LHS અને RHS ચેક કરવું પડે, એટલે કે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ અને રાઈટ હેન્ડ લિમિટ, સોરી, લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ લેવી પડે. તો અહીંયા આપણે લખી દઈએ ડાબી બાજુનું લક્ષ. ચલો, ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x tends to 1 minus fx. ચલો, હવે ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x tends to 1 minus fx અને એ જે fx છે એ 1 થી ડાબી બાજુ કયું વિધેય હતું? તો કે 1 થી ડાબી બાજુ fx હતું 3, રાઈટ? એટલે અહીંયા તો આન્સર 3 જ આવશે. ચલો, એ જ રીતે હવે આપણે વિચારીએ જમણી બાજુનું લક્ષ.
तो लिमिट x टेंड्स टू 1 प्लस fx, तो ये થઈ જશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, ચલો જમણી બાજુ જે વિધેય છે એ છે 1 ની રાઈટ સાઈડ, 1 ની રાઈટ સાઈડ એટલે હતું 4, એટલે આપણે વિચારી લઈએ 4 ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 4, તો અહીં ક્લિયર થઈ જશે કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx is not equals to limit x tends to 1 plus fx, માટે f એ x બરાબર 1 આગળ સતત નથી. ચાલો now then after case number 3, થર્ડ નંબરના કેસમાં છે 1 less than c less than 3. હવે જ્યારે 1 less than c less than 3 હશે તો આ કેસમાં fx બરાબર તો માત્ર 4 જ છે. ચલો એટલે અહીંયા ક્લિયર થઈ જશે કે f of c is equals to 4 તથા લિમિટ x tends to c fx બરાબર લિમિટ x tends to c 4 બરાબર પણ 4 જ થઈ ગયું, તો માટે કહી શકાય કે લિમિટ x tends to c fx બરાબર f of c હોવાથી f એ x belongs to 1 થી 3 પર સતત છે, સતત થાય. ઓકે ચલો ધેન આફ્ટર નંબર 4, કેસ નંબર 4 માં હવે આપણે વિચારીશું c is equals to 3 આગળ. હવે c is equals to 3 લેવો હોય પણ 3 ની ડાબી અને 3 ની જમણી બાજુ તો વિધેય અલગ અલગ છે, એટલે લિમિટ x tends to 3 માઇનસ, ચલો ડાબી બાજુનું લક્ષ વિચારીએ, તો લિમિટ x tends to 3 માઇનસ ડાબી બાજુ પર જવાબ હતો 4, એટલે અહીંયા 4 થઈ જશે, અને એવું તમે જમણી બાજુ વિચારો તો 4 સોરી 3 પ્લસ fx, તો 3 પ્લસ fx માં જવાબ હતો 5, એટલે અહીંયા આન્સર 5 થઈ જશે, એનો મીનિંગ કે માટે લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કે 3 માઇનસ fx is not equals to right hand limit, અને જો આ છે એનો મીનિંગ કે f એ x બરાબર 3 આગળ સતત નથી. ચલો આ પણ પોઈન્ટ ક્લિયર થઈ ગયો, અને હવે લાસ્ટ કેસ આપણે વિચારીએ નંબર 5, વિચ ઇઝ c 3 less than c less than or equals to 10, અને આ કેસમાં તો fx નો જવાબ કમ્પલસરી 5 જ છે બરાબર, અને જો એનો જવાબ 5 હોય તો આપણે f of c is equals to 5 તથા limit x tends to c fx તો એ પણ 5 જ આવશે, માટે કહી શકીએ કે f એ x belongs to 3 to 10 પર સતત. એટલે હવે આપણે વિચારીએ કે જો હું એક સ્કેલ બતાવું કે આ સ્કેલ પર અહીંયા માની લો કે 0 છે, અહીંયા 1 છે, અહીંયા 3 છે, અને અહીંયા 10 છે, તો 0 થી 1 સુધીમાં સતત, પછી 1 પર સતત નથી, 1 થી 3 માં પાછું સતત, 3 પર સતત નથી, અને 3 થી 10 માં પાછું સતત, એનો મીનિંગ કે f એ સંવૃત 0 થી 10 માઇનસ, સંવૃત 0 થી 10 માઇનસ 1 અને 3 પર સતત થાય. ઓકે સો આ તમે એનું સાતત્ય ચેક કર્યું એમ કહેવાશે. ઓકે સો હોપફુલી ફાઇનલ આન્સર જે આપણે લખ્યો છે એ તમને ખ્યાલ આવશે. ઓકે અને કયા પોઈન્ટ પર સતત નથી તો પણ આપણે કહી શકીએ કે x બરાબર 1 તથા x બરાબર 3 આગળ સતત નથી. ઓકે ચલો ધેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન માટે પણ જોઈ લો મિત્રો, બહુ સિમ્પલ છે બરાબર, તમને 2x 0 અને 4x આપ્યું છે અને 0 થી 1 ની વચ્ચેની જ વાત કરી છે બરાબર છે, 0 less than 0 છે, 0 to 1 છે અને 1 થી ગ્રેટર છે. ઓકે એટલે ગ્રાફ જો પહેલા આપણે વિચારવો હોય તો 0 થી 1 ની વચ્ચેનો ગ્રાફ આપણે લેવો પડશે બરાબર, તો માની લો કે અહીંયા પોઈન્ટ 0 છે અને અહીંયા પોઈન્ટ 1 છે. ચલો સૌથી પહેલું તો ગ્રાફ પરથી 0 થી less than માં ગ્રાફ કઈક 2x બને છે, ચલો એટલે 2x એટલે આ રીતે કઈક જશે અપ ટુ ઇન્ફાઇનાઇટ, આ લાઈન લઈ લઈએ y = 2x નો ગ્રાફ,
પછી 0 થી 1 પર જે ગ્રા જવાબ છે 0 થી 1 પર એમાં જવાબ 0 છે એટલે કઈ ગ્રાફ આ રીતે બનશે યલો લાઈન ઉપર દેખાશે તમને બરાબર છે આ 0 થી 1 ની લાઈન છે અને ધેન આફ્ટર 1 થી ગ્રેટર માં 4x છે હવે 1 થી ગ્રેટર માં 4x અને 1 પર એપ્રોક્સિમેટલી આન્સર 4 હોય તો એનો મીનિંગ કે એ ગ્રાફ કઈક આ રીતે જશે ઓકે એટલે અહીંયા છે y is equals to 4x સો અહીંયા ક્લિયર ખબર પડે છે ભાઈ કે માઇનસ ઇન્ફાઇનાઇટથી તમે સ્ટાર્ટ કરશો 0 સુધી આવો ગ્રાફ સતત છે 0 થી 1 સુધી જાવ ગ્રાફ સતત છે ફરક ક્યાં પડ્યો કે જેવું તમે 1 થી આગળ જશો એટલે અહીંયા જે ગેપ મળે છે ત્યાં તમને જવાબ અસતત મળશે એટલે મારે અહીંયા સીધું જ લખવું હોય તો વિધેય આર માઇનસ 1 પર સતત આ ગ્રાફ પરથી મને સીધું જ ખબર પડી ગયું ભાઈ બરાબર છે અમે ડાયરેક્ટ જવાબ લખીએ હવે ધારો કે આપણે વિચારવું હોય તો પહેલો કેસ શું લઈશું આપણે તો કે c less than 0 માટે બોલો c less than 0 માટે વિધેય છે 2x એટલે સપોઝ આપણે વિચારી લઈએ f of c બોલો f of c એટલે 2c અને લિમિટ x ટેન્ડ્સ ટુ c fx fx ની વેલ્યુ ઓલરેડી 2x છે તો એ પણ 2c થઈ જશે એનો મીનિંગ કે f એ x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 આગળ સતત છે તો આટલા પર સતત છે બરાબર છે ચલો આગળ જઈએ હવે આપણે જવું છે એક્ઝેક્ટ 0 પર હવે જેવું તમે એક્ઝેક્ટ 0 પર જશો કેસ નંબર 2 x = 0 આગળ એટલે કે c = 0 આગળ રાઈટ તો આમાં પણ ડાબી બાજુ અને જમણી બાજુનો લક્ષ લેવો પડશે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 2x એટલે 2 ઇન્ટુ 0 એટલે 0 ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx માં તો અહીંયા 0 જ છે એટલે જવાબ 0 તો એનો મીનિંગ કે અહીં ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ અને આના જ બરાબર f ઓફ 0 પણ થશે એનો મીનિંગ કે f એ x બરાબર 0 આગળ સતત થાય ચાલો ધેન આફ્ટર કેસ નંબર 3 થર્ડ નંબરના કેસમાં 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ c લેસ ધેન 1 આના માટેની આપણે વાત કરીએ અને આ કેસમાં fx ની વેલ્યુ તો 0 જ છે ચલો એટલે f ઓફ c બરાબર 0 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c fx પણ 0 જ છે તો માટે કહી શકાય કે f એ x બિલોંગ્સ ટુ 0 ટુ 1 આગળ સતત થાય ઓકે એટલે અહીંયા આપણે ઓપન ઇન્ટરવલ લઈ લઈએ સોરી અહીંયા અને નંબર 4 c is equals to 1 આગળ કે બીકોઝ મેક્સિમમ તમારે ક્વેશ્ચન જોઈ લઈએ બીકોઝ 1 થી 0 થી નાનું છે 0 થી 1 છે ઓકે 1 થી ગ્રેટર છે એટલે ચાર ઇન્ટરવલ લેશે ને આપણે અત્યાર સુધી થર્ડ કેસ પર આવ્યા ને જેમાં 0 થી લેસ ગયા એક્ઝેક્ટ 0 ઓકે 0 થી 1 હવે c equals to 1 પર ચેક કરવું છે ઓકે હવે c is equals to 1 પર આપણે ચેક કરીશું તો ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ની વાત કરીશું એટલે 1 માઇનસ એટલે 0 છે એટલે જવાબ 0 ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx વિચારીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx એમાં છે જવાબ 4x તો જવાબ 4 આવી જશે તેનો મીનિંગ કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ઇઝ નોટ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx માટે x બરાબર 1 આગળ f સતત નથી ઓકે અને લાસ્ટ કેસ જે હશે c greater than 1 નો
तो सी ग्रेटर देन वन माटे fx નું બિહેવિયર હશે 4x. સો ક્લિયર કહી શકાશે ને કે f ઓફ c બરાબર 4c અથવા લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c 4x બરાબર પણ 4c. તો માટે f એ 1 થી ઇન્ફાઇનાઇટ પર પણ સતત. બા અહીંયા આટલા કેસીસ એટલે આવે છે બીકોઝ તમને લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ની શરત હતી. આના પહેલાના કેસમાં આપણે 0 થી 10 ની વચ્ચે જ વાત કરી હતી, એટલે 10 થી ગ્રેટર કે 0 થી લેસ જવાની જરૂર નહી હતી, બરાબર છે. આમાં તો 0 થી લેસ છે ને 1 થી ગ્રેટર છે, નો મીનિંગ કે એ અંતરાલ પણ આપણે વિચારવા પડશે. એટલે હવે તમે આખી એક સ્કેલ વિચારો, માની લો બરાબર એક આ સ્કેલ વિચારી લો કે જેમાં અહીંયા 0 હોય ને અહીંયા 1 હોય. તો આપણે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 સુધીમાં સતત કીધું, 0 પર પણ સતત કીધું, 0 થી 1 માં પણ સતત કીધું, પણ એક્ઝેક્ટ 1 પર સતત નથી કીધું ને 1 થી માં પાછું સતત કીધું. એનો મીનિંગ કે f જે છે એ r માઇનસ 1 પર સતત હશે, બરાબર છે. એટલે 1 પર એ કેવું હશે? અસતત હશે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો સ્ટાર્ટ. હવે થોડું સમજવા જેવું છે, થોડો પેટર્ન બદલાશે. તમને એવું કીધું છે કે વિધેય જે છે x બરાબર 3 આગળ સતત છે. હવે મિત્રો આનું મીનિંગ શું જોજો, સમજો કે જો વિધેય x બરાબર 3 આગળ સતત, એનો મીનિંગ શું? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx બોલો, કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx કહી દો, કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx કહો, કે f ઓફ 3 કહો. ચારે ઇક્વલ થશે, શરૂઆતના જ સેશનમાં આપણે એવું ડિસ્કસ કરી ગયા, બરાબર. હવે તમને જે વિધેય આપ્યું છે તેને ઓબ્ઝર્વ કરો તો શું ખબર પડશે, જો કે એક્ઝેક્ટલી 3 અને લેસ ધેન 3 પર તો બિહેવિયર સેમ જ છે, ગ્રેટર ધેન 3 પર બિહેવિયર બદલાય છે. તો આપણે એવું કહી શકીએ ને કે ક્યાં તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx, આનો ઉપયોગ કરો, અથવા જો હું બે ઓપ્શન મૂકું છું, અથવા લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx બરાબર f ઓફ 3 પણ લઈ શકાય. હવે જો મિત્રો આ બેમાંથી કોઈ એક જ લઈ શકાશે, બરાબર. કોઈને એમ થાય કે સર 3 પ્લસ અને f3 લઈએ, તો ભાઈ 3 પ્લસ અને f3. કોઈ કહે કે સર 3 માઇનસ અને 3 અને f ઓફ 3 લઈએ, તો ભાઈ 3 માઇનસ એટલે કે x થી નાની કિંમત માટે અને x ઇક્વલ્સ ટુ 3 માટે, આ બંને માટે તો તમારું વિધેય એક જ બિહેવિયર કરે છે, તો બંને બાજુથી કેન્સલ જ થઈ જશે, એટલે એ તમારે લેવાની જરૂર નથી. ઓકે સો આ ધ્યાન એક વખત રાખજો. સો એનો મીનિંગ કે હવે તમે જો આપણે વિચારીએ તો બોલો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx, ચલો માઇનસ fx એટલે x લેસ ધેન 3 માટે, x લેસ ધેન 3 માટે છે ax પ્લસ 1. એવું જ તમે હવે 3 પ્લસ વિચારશો તો 3 પ્લસ માટે છે bx પ્લસ 3. ઓકે અને હવે તમે આમાં x ટેન્ડ્સ ટુ 3 મૂકી દો તો 3a પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3b પ્લસ 3. તો નો મીનિંગ કે આપણને રિલેશન મળી જશે 3a માઇનસ 3b ઇઝ ઇક્વલ્સ ટુ 2. ક્વેશ્ચનમાં હતું તમારે a અને b વચ્ચેનો માત્ર શું શોધવું છે, રિલેશન શોધવું છે, બરાબર છે. અને રિલેશન જે હશે તે શું હશે, દેટ ઇઝ 3a માઇનસ 3b ઇક્વલ્સ 2. હજુ થોડું આને જસ્ટિફાય કરવું હોય તો a માઇનસ b બરાબર 2/3, તો a બરાબર b પ્લસ 2/3, બરાબર છે. આ તમને ફાઇનલ રિલેશન મળી જશે. ઓકે સો ફૂલી આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. હા પેટર્ન સૌથી પહેલા તમારે એ સમજવાની છે કે આના પહેલાના જે ક્વેશ્ચન હતા, બરાબર, એ ક્વેશ્ચનમાં આપણે સાતત્યને ચેક કરવાના હતા. ચેક કરવા માટે આપણે આખી પ્રોસેસ કરી. હવે આ ટાઈપના ક્વેશ્ચનની અંદર તો ઓલરેડી કીધું છે કે સતત છે જ, એમાં સાતત્ય ચેક કરવાની જરૂર નથી. એનો જે આ બેઝિક રૂલ છે એને આપણે ડાયરેક્ટ યુટિલાઇઝ કરી લઈશું. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. જોજો આ ક્વેશ્ચનની અંદર તમને જે વિધેય આપ્યું છે એમાં કીધું છે કે જો આપેલ વિધેય દ્વારા વ્યાખ્યાયિત x બરાબર 0 આગળ સતત છે, બરાબર છે, લેમડાના કયા મૂલ્ય માટે વિધેય 0 આગળ સતત છે સાબિત કરવું છે, અને x બરાબર 1 આગળના સાતત્ય વિશે શું કહી શકાય. તો પહેલા આપણે પહેલા ક્વેશ્ચનનો જવાબ આપી દઈએ. પહેલા ક્વેશ્ચનનો જવાબ માટે એવું કહી શકે x બરાબર 0 આગળ વિધેય સતત હોય,
હવે જો વિધેય સતત હોય નો મીનિંગ ફરીથી જે ઉપર ડિસ્કસ કર્યું તેના અકોર્ડિંગ 0 માઈનસ fx બોલું કે 0 પ્લસ fx લઈએ કે ટેન્ડ્સ ટુ 0 લઈએ કે f ઓફ 0 લઈએ, ચારે એક જ હશે. બટ હવે અહીંયા ચેક કરું કે અગેન લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે, એનો મીનિંગ કે લેસ ધેન ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર f ઓફ 0 નહીં લઈ શકાશે, પણ ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx તો લઈ શકાશે. ઓકે ચલો તો હવે ચેક કરીએ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ, ચલો લેમ્ડા ની વેલ્યુ શું છે, લેમ્ડા ની વેલ્યુ છે, અરે વિધેય ની વેલ્યુ છે લેમ્ડા ઇન્ટુ x સ્ક્વેર માઈનસ 2x, અને ટેન્ડ્સ ટુ 0 પ્લસ માટે શું છે 4x પ્લસ 1 છે. ચલો ટેન્ડ્સ ટુ 0 મૂકી દો ભાઈ. હવે જેવું તમે ટેન્ડ્સ ટુ 0 મૂકશો એટલે લેફ્ટ સાઈડ તો લેમ્ડા ઇન્ટુ 0 થઈ જશે, બરાબર છે, લેફ્ટ સાઈડ લેમ્ડા ઇન્ટુ 0 થઈ જશે અને રાઈટ સાઈડ 1 થઈ જશે. તો આ તો એનો મીનિંગ કે 0 ઇક્વલ્સ 1 અને આ જે છે એ શક્ય નથી, બરાબર. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે સતત છે એવો શબ્દ વાપરીને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ઇક્વલ કર્યું, બટ એના પરથી જે તમને રિઝલ્ટ મળે છે બરાબર એ રિઝલ્ટ તો જસ્ટિફાઈ થઈ જ નહીં શકે. 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1 તો પોસિબલ જ નથી. એનો મીનિંગ કે અહીં લેમ્ડાની કોઈ પણ વેલ્યુ અથવા તો કોઈ પણ કિંમત અસ્તિત્વ ન ધરાવે કે જેથી f એ x બરાબર 0 આગળ સતત થાય. એટલે ભલે એ લોકો ક્વેશ્ચનમાં એવું કહે છે કે વિધેય સતત છે, પણ જે રીતે રિઝલ્ટ મળે છે ભાઈ એ રિઝલ્ટ પરથી તમે એવું કહી શકો કે લેમડાની વેલ્યુ પર આધાર નથી, અને લેમડાની વેલ્યુ પર આધાર તો નથી જ, ચલો એ તો સાચું જ, પણ સતત જ નથી થતું પહેલા તો, બરાબર. હા ધારો કે એવું થતું હોતે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ નો આન્સર ડાયરેક્ટ સેમ આવી જ ગયો હોતે, માની લો કે લેફ્ટ સાઈડ લિમિટ નો પણ આન્સર 0 અને રાઈટ સાઈડ લિમિટ નો પણ આન્સર 0, તો વાસ્તવિક રીતે આ સનાતન સત્ય થઈ ગયું 0 ઇક્વલ 0, તો આપણે આન્સર શું લખી શકતે કે લેમડાની તમામ વેલ્યુ માટે આન્સર સતત છે, બીકોઝ એ લેમડા પર ડિપેન્ડ જ નથી. પણ અહીંયા લેમડા પર ડિપેન્ડન્ટ નથી સાચી વસ્તુ, પણ સતત જ નથી, એટલે એવી કોઈ લેમડાની વેલ્યુ તમે એક્ઝિસ્ટ જ નહીં કરી શકશો, બીકોઝ બાય ડિફોલ્ટ એ વિધેય સતત આવવાનું નથી. ઓકે ચલો, એટલે લેમડાની કોઈ વેલ્યુ એ શક્ય થતી નથી. અચ્છા હવે એવું કીધું છે કે x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય ભાઈ. હવે તમે ઓબ્ઝર્વ કરો, જો સેકન્ડ પોઈન્ટ, જ્યારે x ગ્રેટર ધેન 0 હતું તો fx જે હતું એ હતું 4x + 1. હવે ભાઈ x બરાબર 1 એ 0 થી 1 માં 0 થી ઇન્ફાઇનાઇટ માં ડિફાઇન થાય છે, બરાબર છે, તો એનો મીનિંગ શું થશે કે કમ્પલસરી કોઈક c ગ્રેટર ધેન 0 માટે, c ગ્રેટર ધેન 0 માટે તમે જો fx બરાબર અથવા તો f ઓફ c વિચારી લો તો એ 4c + 1 થશે, તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c fx વિચારી લો તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ની વેલ્યુ છે 4x + 1, તો અહીંયા પણ આન્સર તો 4c + 1 જ થશે. એનો મીનિંગ શું થયો ભાઈ, એનો મીનિંગ એવો થયો કે માટે 0 થી ઇન્ફાઇનાઇટ પર વિધેય કેવું મળશે તમને, સતત મળશે. અને જો એ 0 થી ઇન્ફાઇનાઇટ પર સતત મળે છે એનો મીનિંગ કે x બરાબર 1 આગળ પણ f કેવું થશે, સતત થાય. રીઝન 1 બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફાઇનાઇટ, એટલે અહીં ગ્રેટર ધેન 0 માટેના વ્યાપક રીતના કોઈ પણ c બિંદુ આગળ સાતત્ય આવી જાય તો મીનિંગ કે 1 પર પણ વિધેય કેવું આવશે, સતત આવશે. ઓકે સો હોપફુલી આજના આખા સેશનમાં ખ્યાલ આવ્યો હોય. બે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ જોયા છે આપણે, સો પ્રોપરલી વ્યવસ્થિત રીતે સમજી લીધું હશે. ઓકે બાકીનું ક્વેશ્ચન નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઈડ.